ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, નમસ્તે. ગયા અઠવાડિયે આપણે સરસ મજાનો પાઠ 15 અખંડ ભારતના શિલ્પી શરૂ કર્યો હતો, બરાબર. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ, શિક્ષણ, ભાઈ પ્રત્યેની એમની લાગણી, પત્નીના મૃત્યુ છતાંય અડગ ફરજ, બરાબર, નાળિયેર જેવો એમનો સ્વભાવ અને ક્યાંક કોમળ રમૂજી એવો મહાદેવભાઈ સાથેનો પ્રસંગ, એ બધું આપણે ગયા વિડીયોની અંદર સરસ મજાનું માણ્યું. હવે આગળ આપણે એમનો આ પરિચય અથવા તો એમના જીવનને નિહાળીએ. તો તમારા ચોપડીના પેજ નંબર 28 ઉપરથી કે વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી. સ્વાભાવિક છે કે આઝાદીની ચળવળની અંદર ઘણા બધા નેતાઓએ છે એ જેલમાં ગયા હતા, અંગ્રેજો એમને જેલમાં પૂર્યા હતા, કારણ કે એમણે સત્યાગ્રહ કર્યા હતો. તો એવી રીતે વલ્લભભાઈ પણ જેલમાં ગયા. દાંડી યાત્રાના 5 દિવસ પહેલા ગાંધીજીએ જે દાંડી કૂચ કરી મીઠાના સત્યાગ્રહ માટે, તો એ દાંડી યાત્રાથી 5 દિવસ પહેલા છે, એટલે કે 7 માર્ચ, 12 માર્ચના ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી અને એનાથી 5 દિવસ પહેલા એટલે કે 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી, રાસ નામનું ગામ છે, એમાંથી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી અને જેટલા હતા એ બધા આઝાદી ને વંદે માતરમ ને અમર રહો ને એટલા કેટલાય બધા નારાઓ લગાવી અને જેલની દિવાલોને ગજવી મૂકી હતી. એટલે બધા એ છે આઝાદીનો એક જૂનું એક જુસ્સો બધાની અંદર આવી ગયો હતો. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી, કેમની જેલ યાત્રા છે એ કેટલી કઠિન હતી એનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાંથી મળે છે. મહાદેવભાઈએ જે પોતાની નોંધો કરી છે એમાંથી એમની ડાયરીમાંથી એક પ્રસંગ મળે છે કે એમનું જીવન એટલે કે જેલ યાત્રા કેટલી કઠિન હતી સરદાર વલ્લભભાઈ પટેલની. તો ધરપકડના 3જા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણી છે સરદારજીને મળવા જેલમાં ગયા. એ વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશ, એટલે એ વખતે જ્યારે મહાદેવભાઈ એમને મળવા ગયા ત્યારે મહાદેવભાઈ અને સરદાર પટેલ વચ્ચે જે વાતચીત થઈ અથવા તો જે પ્રશ્નોત્તરી થઈ એની કેટલીક વાતો છે. તો મહાદેવભાઈ એને પૂછે છે કે તમને કેવી રીતે રાખે છે, કે જેલની અંદર કઈ રીતે તમને એમ ચોર લૂંટારાની જેમ મને રાખે છે. સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે આ તો હું આઝાદીની લડતના હિસાબે જેલમાં આવ્યો છું, પણ જાણે મેં ચોરી કર્યો, લૂંટફાટ કર્યો ને એવું મારી સાથે વ્યવહાર કરાય છે. સુવાને માટે શું છે, મહાદેવભાઈ પૂછે છે. તો સરદાર પટેલ કહે છે કે કાળો કામળો આપ્યો છે. તમે ટીવી સિરિયલ ફિલ્મોની અંદર જોતા હશો કે કાળા રંગનો ધાબળો ઓઢવા આપે જેલીને, તો એ અહીંયા કહે છે કે કાળા કામળો આપે છે એની ઉપર આવટીએ છીએ, પાથરવાનું એને ઓઢવાનું એની ઉપર જ રહીએ છીએ આખો દિવસ. અને ખોરાકનું કેમ છે, મહાદેવભાઈ પૂછે છે કે ખોરાક જમવાનું ને એ બધું. ખોરાકનું તો શું પૂછવું, બપોરે કંઈક જાડા રોટલા ને દાળ અને સાંજે રોટલા ને શાક એમ આપે છે. ઘોડાને ખપે એવું જોઈએ છે, ઘોડાને તમને ખબર છે ને ઘોડાનો ખોરાક છે ચણા, એટલે કે મજબૂત દાંત અને મજબૂત બળ તરીકે છે, મતલબ કહેવાનો અહીંયા પણ કડક ને મજબૂત એવું હોય છે ઘોડાને જોઈએ એવું, અને પોતાને ઘોડા જેવો જ એક હિંમતવાન એક વીર બતાવે છે, એટલે કહે છે કે અમને જોઈએ એવું મળી રહે છે. મતલબ તો છે તો અઘરું, પણ સરદાર જેમનું નામ કે બધું ચલાવી લેવું. આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતના વેઠી એમની માત્ર એક ઝલક છે કે જો આઝાદી માટે ભારતના નેતાઓ કેટલી કેટલી તકલીફો વેઠી, જેલની અંદર રહેવું પડ્યું, કેવું કેવું જીવન ગુજારવું પડ્યું, એની આ એકમાત્ર ઝલક છે. આ તો એક સરદારનું ઉદાહરણ છે, એવા તો કેટલાય દેશ નેતાઓ થઈ ગયા. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે સાબરમતી જેલ અમદાવાદની અંદર છે, તો એની અંદર એ જે જેલની અંદર સરદાર પટેલ રહ્યા હતા એને આખું નામ જ સરદાર સ્મૃતિ વિભાગ આપી દેવામાં આવ્યું છે. હવે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર. રાજાઓના તાજ મુકાવવા, સામાજિક વિજ્ઞાનની અંદર ભણ્યા હશો તમે કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે 262 રજવાડાઓ ભારતની અંદર હતા, બરાબર. તો આટલા બધા રાજાઓને સમજાવવા, એમને બધાને ભારતની અંદર લોકશાહીમાં ભેળવવા, પહેલાં રાજાશાહી હતી આપણે, તો લોકશાહીમાં ભેળવવા માટે સરદાર પટેલે છે એ બધાને સમજાવે છે. અને સરદાર પટેલે એમના તાજ મુકાવ્યા એટલે કે રાજા તરીકેનું પદ એમને આપવું પડ્યું ને લોકશાહી સરકાર બનાવવા માટે. તો એવું શ્રેષ્ઠ કામ જેમણે કર્યું એ ધન્ય છે એવા વીર વલ્લભ સરદાર, એવું આપણા એક કવિએ કહ્યું છે કે વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું છે. તો વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદ તો લાંબી છે, કોઈ એમને વીર કહ્યું, કોઈ એમને લોખંડી પુરુષ કહ્યું, કોઈ એમને અખંડ ભારતના શિલ્પી કહ્યું, કોઈ વળી સરદાર કહ્યું, એમ ઘણા બધા વિશેષણો એમને મળ્યા છે. લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચન,
બરાબર અમિતાભ બચ્ચન ના પિતા હરિવંશ રાય બચ્ચન આપણી રાષ્ટ્રભાષા હિન્દી ના એક શ્રેષ્ઠ કવિઓ માના, તો એમણે પણ એક અદ્ભુત કવિતા રચી છે સરદાર પટેલ માટે, જેમાં એમણે લખ્યું છે કે હરેક પક્ષ કો પટેલ તોલતા, પટેલ સરદાર પટેલ છે, દરેક પક્ષને આમ સમાનતાથી જોતા હતા, હરેક ભેદ કો પટેલ તોલતા, રહસ્ય ભેદ જે રહેલો બધું જ કહી દેવું, છાનું કરી દેવું, દુરાવ્યા બિછાવશે એસે ગરજ, કે કોઈના લાગી આવવાથી કોઈની ગરજથી એને એમ આપણે કહીએ ને એને લગાવ, એક દેશની આઝાદી માટેનો લગાવ, બાકી કોઈનાથી કંઈ એને ફરક નહોતો પડતો, કઠોર નગ્ન સત્ય બોલતા, જે પણ હોય સાચું બોલી દેવું, કઠોર નગ્ન, ગમે એવું ખુલ્લું સત્ય હોય, ગમે એવું કઠોર લાગે કોઈને, ખરાબ લાગે પણ સત્ય બોલવું, પટેલ હિન્દ કી નિડર જવાને, ભારતની એક નિડર દરિયા વગર સત્ય કહેનારી એક જબાન જો કોઈ હોય, એક વ્યક્તિ કોઈ હોય તો એ નિડર વ્યક્તિ છે સરદાર વલ્લભભાઈ પટેલ, એવી સુંદર કવિતા હરિવંશરાય બચ્ચને લખી. તો સરદાર છે જનસમુદાયની નાળના ભારે પારખું હતા, નાળ એટલે આપણે નશે નશ કહીએ ને, લોકોની નશે નશને જાણતા હતા કે લોકોને કેવી રીતે આઝાદી અપાવી, શું જોઈએ છે એમને, લોક સમુદાય પર એમની જબર પકડ હતી, અને લોકો પણ એ જે કે સરદાર જેમ કહે એમ રહેવા તૈયાર હતા, એટલે જ તેમણે બારડોલી સત્યાગ્રહ સફળ બનાવ્યું ને, કે લોકો ઉપર એમનો એક પકડ હતી, એક કાબુ હતો, જેને લીધે સંગઠન અને સંચાલનમાં એમના બુદ્ધિ ચાતુર્યનું દર્શન થાય છે, એટલે કોઈને પણ સંગઠિત કરવા, કોઈ સભાનું સંચાલન કરવું અથવા તો એક સમુદાયને ભેગો કરવો, એમનામાં એ ચતુરાઈ એક બુદ્ધિપૂર્વકનું કામ કરી શકતા, લોકોથી થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રસર રહેતા, લોકોને કંઈ ખોટું થાય, કોઈ અન્યાય થાય, કોઈ એમના ઉપર અત્યાચાર દમન થાય તો હંમેશા એઓ આગળ પડતા રહેતા, અને એ કોઈને પણ અન્યાય સહન કરાવી શકતા નહીં, કોઈનો અન્યાય જોઈ શકતા પણ નહીં, અને લોકોને માટે એ બધા સામે લડી પડતા. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ. હવે દાંડીકૂચની લડત દરમિયાન સરદાર પટેલે જે કહ્યું એ કે હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, કે હવે સામાન્ય એક લડાઈ નથી, હવે તો એક મોટું યુદ્ધ જ જાણે થવાનું છે, જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું હોય, બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં છું, એટલે કે આમ જણાવી દઉં છું, બધાને સંભળાવી દઉં છું કે મૃત્યુનો ભય હોય એ જાત્રાએ ચાલ્યા જાય, જેને એમ હોય કે હું આમાં મરી જઈશ તો મને કંઈ થઈ જશે તો એ લોકો આ લડાઈ લડશે નહીં, એ જાત્રાએ ચાલ્યા જાય, એટલે અહીંયાથી ચાલ્યા જાય, પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય, જેની પાસે પૈસા હોય અને પોષાય એમ હોય પાલવે એટલે એ દેશ છોડીને ચાલ્યા જશે તો એમને વાંધો નથી, પણ શરમાવું પડે એવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે, પણ ગુજરાતીઓને ભવિષ્યમાં શરમાવું પડે એવું ખરાબ કામ અથવા તો નામેશી નાલેશી કહીએ આપણે જેને, અથવા તો ડરીને બેસી જવું એવું કોઈ કામ છે એ ગુજરાતનો કોઈ વ્યક્તિ તરફથી થવું ના જોઈએ. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે, એ ગુજરાતી પ્રજા છે આ શરૂઆત કરશે આ મહાયુદ્ધની, ભારતની આઝાદી માટે જે યુદ્ધ ખેલાવાનું છે એનું પહેલું પાનું ગુજરાતના નામે લખાવવું જોઈએ, ગુજરાતીઓનો પહેલો ફાળો હોવો જોઈએ, પ્રભુ સૌનું કલ્યાણ કરે અને ઈશ્વર સૌને સહાય કરે, એના માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે ભગવાન બધાને મદદ કરે અને બધાનું સારું જ કરે. સરદાર પટેલ એટલે આપણા દેશની ત્રિમૂર્તિમાંના એક, આપણા દેશના ત્રણ શ્રેષ્ઠ નેતાઓ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ એ પૈકીના એક વ્યક્તિ એટલે સરદાર, એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો, ત્રણેય એક શ્રેષ્ઠ દેશભક્ત હતા. ગાંધીજીએ સત્યને આરાધ્યું, ગાંધીજીએ આરાધના કરી એટલે એની પૂજા કરી, ઉપાસના કરી, ગાંધીજીએ શેને સ્વીકાર્યું તો સત્યને, સરદારે પાવિત્ર્યને, પવિત્ર હોય છે શ્રેષ્ઠ હોય એ, અને નહેરુએ સૌંદર્યને, નહેરુએ સુંદરતાને સ્વીકાર્યું. સરદારના ગુરુ ગાંધીજી જ હતા. સરદારમાં નૈતિકતા, દૃઢ મનોબળ અને વ્યવહારૂપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરે પાને લખાઈને પડ્યા છે, કે એનામાં એક નૈતિકતા હતી, એક ઈમાનદારી, પ્રામાણિકતાથી કામ કરવું, વ્યવહારૂપણું, વ્યવહારમાં સારી રીતે રહીને એક ઉજાગર કરવું પોતાના જીવનને, એવા અનેક ઇતિહાસમાં સોનેરી ઉદાહરણો છે જે સરદારના ઉદાહરણો છે જે ઇતિહાસના પાને લખાયેલા છે. ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે. ભારત આઝાદ થયું પછી આપણને ખબર છે કે પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને બનાવવામાં આવ્યા, અને ગૃહપ્રધાન તરીકે સરદારે જે કામગીરી કરી એ આઝાદી પછી પણ એમની એક શ્રેષ્ઠ કામગીરી હતી જેને દેશ ક્યારેય નહીં ભૂલી શકે. તો ભારતે અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા, બરાબર, રાજાશાહી હતી ભારતમાં અંગ્રેજો પહેલા, તો એ આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા કરતા હતા. ઘણા બધા રાજાઓ હતા, મુઘલ સામ્રાજ્ય હતું, મુસ્લિમ રાજાઓ હતા, દરબાર આપણે કહીએ ને રાજપૂતો હતા, ઘણા બધા રાજાઓ, અલગ અલગ ધર્મ જ્ઞાતિના રાજાઓ હતા, જેમાંના ઘણા બધા રાજાઓને એવી અપેક્ષા હતી કે અમને હજી સ્વતંત્ર જ રહેવું છે, મતલબ કે અમને ભારતમાં લોકશાહીમાં નથી ભળવું,
અને પાકિસ્તાનમાં નથી જવું, અમને અમારે રાજા તરીકે જીવન જીવવું છે. આ રાજવાડાઓને તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે હતી. આ બધા રાજાઓને સમજાવવા, એમને ગમે એમ કરીને ભારતમાં ભેળવવા, એની વિલીનીકરણ એટલે રાજાશાહીમાંથી દેશને લોકશાહીમાં પરિવર્તન કરવું, એનું વિલીનીકરણ કરવું, એક ખૂબ જ કપરી અને અઘરી કામગીરી હતી જે સરદારને સોંપવામાં આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ એમણે કુનેહપૂર્વક એક ચતુરાઈથી, એક આપણે કહીએ ને આવડતથી એમણે પાર પાડ્યું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં એમણે એ કર્યું, જ્યાં કડક પગડા લેવા પડ્યા ત્યાં કડક હાથે કામ લીધું, અને ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરીને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો. રાજાશાહીની જગ્યાએ આપણને એક લોકશાહી સરકાર આપી અને રાજાઓને એના રાજા તરીકેનો મોભો ટકાવી દીધો, પણ શાસન છે એ લોકોના હાથમાં આપીને એક લોકશાહી સરકાર રચાવી. આમ દેશને અખંડતા બક્ષી, એટલે કે એક અખંડ ભારત બનાવ્યું. કોઈને એમાંથી બીજા પોતાના સ્વતંત્ર રાજ્ય બનવા ન દીધું કે રાજાશાહી રહેવા ન દીધી, પણ ભારતને એક અખંડ લોકશાહી દેશ બનાવ્યો એટલે એમને અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખાય છે. વિનોબાજી, બરાબર, વિનોબા ભાવે ગાંધીજીની સાથે એક ગામડે ગામડે ફરીને ભૂદાન યજ્ઞ ચળવળ કરનાર વિનોબા ભાવે છે. એમણે ગાંધીજી સરદાર વિશે કહ્યું છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા તો ડરતા જ નહીં. કોઈની સામે આમ કહી દેવું હોય, કોઈને સ્પષ્ટ સંભળાવી દેવું હોય તો એ ક્યારેય ન ડરતા, ભલે કોઈને ગમે તે લાગે. વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે અને કોઈ એમના ઉપર વળતો પ્રહાર કરે, મતલબ કે કોઈ એમને સંભળાવી દે, એમની સામે લડવાની કોશિશ કરે, તો એથી પણ જરા ડગમગતા નહીં, તો ડરતા નહીં, લડી લેતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ માટે સરદાર લખે છે. ગાંધીજીના સચિવ જે મહાદેવભાઈ દેસાઈએ જેમ સરદાર વિશે લખ્યું છે, એમાંનું વળી એક વાત કહે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખમાં અંગારા જેવી ચમક હતી. ખેડૂતોની જ ભાષા બોલતા સરદારની આંખોમાં એક અંગારા જેવી ચમક હતી, એક આગ હતી, અને વિરોધીઓનો વિનાશ કરી નાખે એવું આંધીનું સર્જન હતું અને એવું તુફાન હતું. જાણે વિરોધીઓ તેમની આંખોને જોઈને આમ ડરી જાય, જાણે એના આંખોમાં એક તુફાન ફેલતું હતું એમ. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવે છે. તો હવે ગાંધીજી સરદાર પટેલ વિશે કહે છે કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી હું અજાણ ન હતો. મને બધી જ ખબર હતી કે કેટલી તાકાત હતી સરદારમાં, ખૂબ જ ધીરજ હતી એમનામાં, ખૂબ જ શૂરવીર હતા અને દેશ માટે કંઈ પણ કરી છૂટવાની એમની જે દેશદાજ હતો એને તો મને ખબર જ હતી. પણ મને જે પ્રેમથી એમણે તરબોળ કર્યો છે, પણ એ પ્રેમ લાગણી જે ગાંધીજીને એમણે આપ્યા છે, એવા માતૃપ્રેમ જેવા ગુણો માટે હું સદાય ઋણી રહીશ. એક માતા તરીકેનો પ્રેમ ગાંધીજી એમ કહે છે કે સરદારે મને આપ્યો છે, અને એક માતૃપ્રેમ જેવો પ્રેમ છે એના માટે હું કાયમ સરદાર પટેલનો ઋણી રહીશ. મને એની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. એ જ્યારે મારી સાથે લાગણીથી પ્રેમથી વાત કરતા તો જાણે મારી માતા મને સમજાવતા હોય, માતા મને કંઈ કહેતા હોય એવું લાગતું. માતા જ દર્શાવી શકે એવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું કે એક માતા જ આપણને જે આપી શકે એક લાગણી, એક પ્રેમ અને એક સાચો રાહ, સાચો રસ્તો એવો મને છે સરદારમાંથી મળ્યું છે. વલ્લભભાઈ સાદગીપ્રિય હતા એટલે એમને સાદું જીવન હતું, બરાબર, એને ભપકો દેખાડો એવું પસંદ નહોતું. સાદું જીવન, ઉચ્ચ વિચાર એમનો જીવનનો મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબહેનને પણ એમણે આપ્યું. એમની એક પુત્રી હતી જેનું નામ છે મણિબહેન, અને મણિબહેનને પણ વારસામાં આ જ ગુણો મળ્યા હતા, એના પિતા જેવા સાદગી જેવું જીવન. ઉત્તરકાળમાં એટલે કે એમના જીવનના છેલ્લા દિવસોમાં સરદાર પટેલના દીકરી મણિબહેન પિતાની ઉલટથી સેવા કરતા, એક જ દીકરી હતી, પત્નીનું મૃત્યુ પહેલાં થઈ ગયું એટલે દીકરી જ છે, એમણે સરદાર પટેલની સેવા કરી. મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપણ અનુભવતા, થીગડું મારેલી સાડી પહેરવી હોય તો પણ એમને શરમ ના આવતી. આટલા એક ગૃહપ્રધાનના પુત્રી, અને આપણે આજનું રાજકારણ જોઈએ તો કેટલા લોકો સાહુકારો ગાડીઓ બંગલાઓમાં ફરતા હોય, પણ સરદારે ક્યારેય પોતાના માટે એટલો બંગલા કે ગાડી, એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી પોતાનું મકાન કે બેંક બેલેન્સ એમણે ક્યારેય કરી નહોતી ભેગી. અને એવી જ રીતે એની પુત્રીને પણ કોઈ જ એવી શરમ નહોતી કે હું એક ગૃહપ્રધાનની છોકરી છું. તો એમનું જીવન પણ એવું જ સાદું રહ્યું. અખંડ ભારતના શિલ્પી એટલે કે સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950 ના રોજ અવસાન થયું, આઝાદીના 3.5 વર્ષ પછી. ચરોતરના એક નાનકડા ગામમાં, બરાબર, કરમસદ જેવા ગામમાં જન્મીને, જેના કરમસદ એમનું વતન, જન્મ તો આમ નડિયાદ છે, એક દેશના નાયબ વડાપ્રધાન, બરાબર, આપણે ગૃહપ્રધાન જેને કહીએ નાયબ વડાપ્રધાન સુધી, અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરદારને લાખ લાખ વંદન. કે આવા દેશ નેતાઓ છે જે એમણે શ્રેષ્ઠ કામ કર્યું એને આજે પણ
અત્યારે 50, 70, 75 વર્ષ પછી પણ દેશ યાદ કરે છે અને આવા દેશ નેતાની આજના સમયે આપણે જોઈએ તો ખૂબ તાતી જરૂર છે. તો આવા સરદારને આપણા વંદન ઘટે. થેન્ક યુ.